वर्णिवेशरमणीयदर्शनं मन्दहासरुचिराननाम्बुजं पूजितं सुरनरोत्तमेर्मुदा धर्मनन्दनमहं विचिन्तये ॐ अवतारिणे श्रीस्वामिनारायणाय नमो नमः श्रीसहजानन्दाय नीलकण्ठाय च नमो नमः श्रीगुरुचरणकमलेभ्यो नमो नमः। बोलो श्री स्वामी नारायण भगवान नी, श्री हरि कृष्ण महाराज नी जय, श्री घनश्याम महाराज नी जय। कथावार्ता सांभळनारा बधा ज भक्तोने खूब भावथी जय श्री स्वामी नारायण। શ્રી હરિચરિત્રામૃત સાગર પુર 8મું તરંગ 48મું સદગુરુ આધારાનંદ સ્વામી આ તરંગમાં ભગવાન શ્રીહરિ વડતાલમાં પધારે છે પ્રસંગનું વર્ણન કરે છે। શ્રીહરિવર કે ભક્ત હિ વડતાલ મે ભયે જે હો, श्री हरिवर के भक्त जे ही वरताल में भये जे हो, ताके जो रेंगे नाम ही सो फेर कहत हूँ ते हूँ। भगवान श्री हरि वड़ताल पधारी रहा छे, वड़ताल ना भक्तो ना मनना मुरला नाचवा लग गया छे। आजे अमारा प्राणना आधार, અમારા હૃદય સમ્રાટ, હૈડાના હાર હરિકૃષ્ણ મહારાજ પધારી રહ્યા છે। ગામના નાના મોટા તમામ જ્ઞાતિના ભક્તો આવ્યા છે। આધારાનંદ સ્વામીએ ઘણા બધા ભક્તોના નામો આપણને સંભળાવ્યા। સ્વામી લખે છે, ભગવાન શ્રીહરિના શ્રેષ્ઠ ભક્તો વડતાલમાં થયા તેના નામ કહ્યા, અને તેમાં જે બાકી રહ્યા તે નામ હવે હું કહું છું, હજી નામ ચાલુ છે। વડતાલમાં દાલાભાઈ અને કાળાભાઈ નામે બે સગા ભાઈ પગી સત્સંગી હતા। તેમની બહેનો અમરબા અને જીવીબા તે બધા શુભ અને શુદ્ધ વર્તન રાખનારા ઉત્તમ સત્સંગી હતા। કેવી સરસ વાત આવી જુઓ, શુભ વર્તન અને શુદ્ધ વર્તન, આપણું વર્તન આ બે ગરણે ગાળેલું હોવું જોઈએ। કેટલા ગરણે આસિદ્ધ ભગત? આ બે ગરણે ગાળેલું હોવું જોઈએ। જો ગુણાત્યાનંદ સ્વામીની વાત અહીંયા હોય, નિસિદ્ધ ભગત લાવો ને સ્વામી આપે, ગુણાત્યાનંદ સ્વામીની વાત મોકલો ને સ્વામી, એક નાની ગુણાત્યાનંદ સ્વામી વાત તમને સંભળાવું દાદા। હમણાં ઇન્ડિયામાં એક બહુ મોટી કાર્યકર્તાઓની શિબિર હતી, પતંજલિ યોગપીઠમાં આયોજિત આ શિબિર, જેમાં 50,000 કરતાં પણ વધારે કાર્યકર્તાઓ હતા, અને વિષય હતો યાદ રાખવા જેવો છે, આપણી આધ્યાત્મિકતાની કસોટી વ્યવહારમાં છે। કેમાં છે? મેં તમને કહ્યું હતું, વી આર મોર રિલિજિયસ ધેન ધ સ્પિરિચ્યુઅલ્સ, આપણે ધાર્મિક ચોક્કસ છીએ, પણ હજી અધ્યાત્મ આપણા જેવા જીવનમાં જે આવવું જોઈએ ને દાદા, એ બહુ ઓછું છે। ધાર્મિકતા અને આધ્યાત્મિકતા વચ્ચે તફાવત છે। ચાંદલો કરીએ છીએ, કંઠી પહેરીએ છીએ, સવારે વહેલા જાગીએ છીએ, આ શું છે? ધાર્મિકતા છે। શું છે? આને શુદ્ધિ કહેવાય। શું કહેવાય? 70 વાર હાથ ધોવા શુદ્ધિ કહેવાય, પણ આમાં જો આધ્યાત્મિકતા ન ભળે ને તો આમાં ઝઘડાઓ થાય, કેટલાના છૂટાછેડા થઈ ગયા,
પિતાને પુત્રને ઝઘડાઓ થઈ ગયા. શિક્ષાપત્રી ભાષ્યની કથામાં ગુરુજી બધી ટકોરો કરી હતી, ખબર છે તમને? આપણા જીવનમાં શુદ્ધ વર્તન અને શુભ વર્તન, આપણું વર્તન આ બે ગરણે ગાળેલું હોવું જોઈએ. જેટલા હરિભક્તો છે બધા સાંભળજો, આધ્યાત્મિકતાની કસોટી ક્યાં છે? વ્યવહારમાં છે. હીરાની કસોટી ચમક ઉપરથી નહીં, શરણ ઉપર થાય છે. ગુણાત્યાનંદ સ્વામી બોલ્યા, વ્યવહારેણ સાધુ હું, કપડાથી નહીં, વાણીથી નહીં, ખરો વ્યવહાર પડે ને, ખરું કામ લેવાનું થાય ને, ત્યારે ખબર પડે કે કેવો સાધુ છે. મંદિરમાં તો બધા સત્સંગી સારા દેખાય. મંદિરમાં આવીએ છીએ ને એ સત્સંગની કસોટી નથી, જગતમાં જઈએ છીએ ને ત્યારે સત્સંગની કસોટી થાય છે. આપણે કેટલા સત્સંગી છીએ, કેવા સત્સંગી છીએ, એની ખરી કસોટી સંસારમાં થાય છે, સત્સંગમાં નહીં. સત્સંગ છે ને આ થિયરીકલ સબ્જેક્ટ છે, અને સંસાર છે ને તે પ્રેક્ટિકલ છે. તમે મને કહો, થિયરીકલ મહાન કે પ્રેક્ટિકલ મહાન? નિશિત ભગત, ખોટો રેઝ્યુમે બનાવી જોબ લઈ શકો, પણ પછી કેવું થાય છે? તરવાની બુક વાંચી, હાથ જમણો આગળ રાખવો, ડાબો પાછળ રાખવો, બે પગ હલાવવા, પાંચ વાર બુક વાંચી નાખે અને સીધો સ્વિમિંગ પુલમાં પડે તો શું થાય? યાદ રાખજો, જીવનમાં થિયરીકલ જ્ઞાન ગમે એટલું હશે પણ પ્રેક્ટિકલ જ્ઞાન ઓછું હશે ને તો મારી નાખશે. એક રમૂજની વાત કરું દાદા. એક ઇન્ડિયાનો શાકભાજી વેચનારો માણસ શાકભાજી વેચતો હતો. એમાં એક ભાઈ શાકભાજી લેવા આવ્યા, એટલે ઘણા બધા માણસો હતા. એમાં એ ભાઈ શાકભાજી લીધી અને પહેલાં ટમેટા લીધા, થેલીમાં ભર્યા, પછી બે કિલો રીંગણા લીધા. ઇન્ડિયામાં તો બધું લૂઝ જ મળે, એ થેલીમાં નાખ્યા. પછી પાછા એને બટેકા ગયમાં તો બટેકા લીધા. પાછો આગળ ફ્રૂટ પડ્યું તો ફ્રૂટમાંથી એક શક્કર ટેટ લીધી, એ પણ લીધી. તો દુકાનદાર હસવા લાગ્યો ખડખડાટ. ત્યારે બીજા ઊભેલા માણસો કીધું, કેમ હસો છો? તો કે આ ભાઈ છે ને ભણેલા વધારે લાગે છે. તે કે કેવા શું માગો છો? બસ તમે જોઈ લો ને, આ ભાઈ ભણેલા બહુ વધારે લાગે છે. પહેલાં ટમેટા લીધા, થેલીમાં નીચે નાખ્યા, પછી શું લીધું? રીંગણા લીધા, એના ઉપર નાખ્યા, પછી શું લીધું? બટેકા લીધા, એની ઉપર મૂક્યા, પછી શક્કર ટેટ લીધી. એ હવે રીંગણા ટમેટાની દશા શું થાય? ઘરે પહોંચતા સુધીમાં જ્યુસ થઈ જાય. આને શું કહેવાય? દુકાનદારે કેટલો મોટો કટાક્ષ કર્યો, ભાઈ વધારે પડતા ભણેલા લાગે છે. એનો મતલબ કે ગણેલા નથી. બાકી આવી ભૂલ કોઈ ન કરે, સમજો છો ને તમે? આપણા જીવનમાં ભણતરની જરૂર છે, ગણતરની પણ જરૂર છે. આપણા જીવનમાં શુદ્ધિની પણ જરૂર છે, બરાબર, અને શુભ એટલે કલ્યાણકારી સદગુણની પણ જરૂર છે. કેટલી સરસ ગુણાત્યાનંદ સ્વામીની વાત છે, વ્યવહારેણ સાધુ. સાધુની કસોટી વ્યવહાર લેવાનું થાય, કામ કરવાનું થાય ત્યારે થાય છે. આપણું વર્તન બે ગરણે ગાળેલું હોવું જોઈએ. શુદ્ધ વર્તન, મહારાજની આજ્ઞા પ્રમાણેનું જીવન, અને શુભ વર્તન, આપણું વર્તન કોઈકને હાનિ કરે. આપણી ભાષા અહંકારી હોય, અથડામણ કરે એવી હોય, કોઈકને આઘાત લગાડે એવી હોય, તો યાદ રાખજો એ શુદ્ધિ પણ આપણું કલ્યાણ નહીં કરે. વામનાનંદ સ્વામી હતા. કયા સ્વામી? કયા સ્વામી નામ બોલો દાદા? બહુ મજાની વાત છે. અને સભામાં બેઠેલા એક સ્વામીને છે ને થોડી શરદી કે છીંક આવે. હવે આ સ્વામી એટલા બધા શુદ્ધિ પવિત્રતા રાખનારા સંત, સારી વાત છે. કથામાં સાંભળેલું કે સાધુએ તો એવું નક્ષિક પવિત્ર રહેવું જોઈએ, એટલે પેલા બાજુમાં બેઠેલા કોઈ બીમાર સંત એને થોડી છીંક આવે, એટલે આ સાધુ ઊભા થાય, પાછા સ્નાન કરી હાથ ધોઈને પાછા સભામાં બેસે. ફરીવાર પેલા સાધુ તો બીમાર હતા એટલે આવું થયા કરવાય, પાછા ઊભા થાય, પાછા આવીને સભામાં બેસી જાય. ત્રીજી વાર થયું અને ભગવાન સ્વામીને જોયું અને ટકોર કરી, અરે સાધુ, તમને શુદ્ધિ અમે શીખવાડી છે એ એટલા માટે નહીં તમને સંત સાથે દ્વેષ થાય,
એટલા માટે નહીં કે આટલી નાની વાતમાં પણ તમે એમ માનો કે આપણે અપવિત્ર થઈ ગયા. હવે બાજવાળો બીમાર છે, એને છીંક આવી, એને ખાંસી આવી, એનો રોગ છે, પણ એનાથી આપણે પણ રોગિષ્ઠ બની જઈએ મનથી કે હું અપવિત્ર થઈ ગયો. અજ્ઞશ્ચા શ્રદ્ધાનશ્ચ સંશયાત્મા વિનશ્યતિ. નાયમ લોકોસ્તિ ન પરો ન સુખમ સંશયાત્મનઃ. કેટલી ખતરનાક ગીતાજીમાં વાત લખી. આ લોકમાં સુખ નહીં મળે, પર લોકમાં સુખ નહીં મળે, ક્યારેય જીવનમાં શાંતિ નહીં મળે. કોને? જેના જીવનમાં સંશય હશે એને. ઘણીક વાર આપણી શુદ્ધિ આપણા જીવનમાં સંશય જન્માવે છે. શું જન્માવે છે દાદા? બીજા પ્રત્યે અણગમો પ્રગટાવે છે, બીજા પ્રત્યે તિરસ્કાર ભાવ જન્માવે છે, આપણા જીવનમાં અહંકાર જન્માવે છે. આ શુદ્ધિ છે પણ એ શુભ નથી, શુદ્ધિ છે પણ કલ્યાણ કરનારી નથી. શુદ્ધિ છે, પવિત્રતા છે, ધાર્મિકતા છે, પણ આ ધર્મ આપણને અક્ષરધામ સુધી નહીં પહોંચાડે. માટે શુભ વર્તન અને શુદ્ધ વર્તન જેનું હોય એ ભક્ત આલોક અને પરલોક બંનેમાં સુખી થાય. કેવી સરસ વાતો આવે છે જુઓ. વડતાલના બધા ભક્તો એવા હતા જેના વર્તન શુદ્ધ હતા, જેના વર્તન શુભ એટલે કલ્યાણ કરનારા હતા, બીજાને સુખ આપનારા હતા, પોતાને અને બીજાને શાંતિ કરનારા હતા. એક કર્ણાપગી સત્સંગી હતા, તેના પુત્ર વિક્રમપગી દીપાપગી હતા, તેમાં વિક્રમના પુત્ર હમીર અને રાયજી હતા, દીપાપગીના પુત્ર ઝાલાપગી હતા, તે સિવાયને એક દેવકર્ણપગી, ધર્મનિષ્ઠ આસજીપગી, ગુમાનજી, આહકરણપગી, આ બધા સારા સત્સંગી હતા. અને આ બધા પગી છે ને માથા ભારે ભરાડી હતા. અને પછી મહારાજ મળ્યા, સંતો મળ્યા, એટલે અનિતિ કુનિતિ છોડીને સત્સંગમાં આવ્યા હતા. સુરસિંહજીના પુત્ર ખોડાપગી બહેચરપગી હતા, એક મંગળપગી થોબણપગી હતા, થોબણના પુત્ર નથુપગી અને નથુના પુત્ર પથુપગી. લો, આ મોટા મોટા સંતોને આપણે વંદન કરવા જોઈએ. કેટલા ભક્તોના નામ, નાના નાના દીકરાઓના નામ, દીકરાના દીકરાઓના નામ, દીકરીઓના નામ, પત્નીના નામ, બધું યાદ રાખ્યું છે. લો, ધન્ય છે ને દાદા. આપણે પણ જ્યાં રહીએ છીએ ત્યાં આસપાસ આપણા જે હરિભક્તો છે, લોયાધામ પરિવારના ભક્તો છે, એ ભક્તોના જીવન, એ ભક્તોના સદગુણો યાદ રાખજો ભક્તો. હા, જેની દિવ્ય દ્રષ્ટિ છે ને એના માટે આલોકમાં અક્ષરધામ છે. એ આલોકમાં મહારાજના મુક્તોની વચ્ચે બેઠો છે. અને દિવ્ય દ્રષ્ટિ વિનાનો છે ને અક્ષરધામમાં જશે ને તો ત્યાં પણ એને નરક જેવું લાગશે, એ ટકી નહીં શકે, ત્યાં પણ દુઃખ દેખાશે. માટે ડોંગરેજી મહારાજની આ વાત મને એટલી બધી યાદ આવે, તમારામાં જો તાકાત હોય તો સૃષ્ટિને સુધારવાની જરૂર નથી, તમારાથી થઈ શકે તો દ્રષ્ટિને સુધારી નાખો. દ્રષ્ટિ મે તેરે દોષ હે દુનિયા નિહારતે, દ્રષ્ટિ મે તેરે દોષ હે દુનિયા નિહારતે, સમતા કા અંજન આંજલો બસ હો ગયા ભજન, અરે આદત બુરી સુધાર લો બસ હો ગયા ભજન, આદત બુરી સુધાર લો બસ હો ગયા ભજન. બેન્જામિન ફ્રેન્કલિનનું જીવન મેં થોડું વાંચ્યું, ખરેખર આસિદ ભગત એમ થાય. આ વિદેશના માણસો આટલા સુખી છે ને, આ વિદેશના માણસો આટલા અત્યારે શાંતિપ્રિય છે ને, એની પાછળ એની આધ્યાત્મિકતા કારણ છે. શું કારણ છે? ભલે આ લોકો પાસે ધર્મ ઓછો દેખાય છે પણ આધ્યાત્મિકતા લોકોની ઘણી ઊંચી છે. અને આપણો દેશ દુઃખી છે ને, એની પાછળ આપણા દેશમાં અંધાધૂંધી છે, અવ્યવસ્થાઓ છે, અશાંતિ છે, અથડામણો છે, આની પાછળ કારણ આપણી આધ્યાત્મિકતા વિનાની ધાર્મિકતા છે. શું છે? આધ્યાત્મિકતા વિનાની ધાર્મિકતા. બીજી ભાષામાં કહેવું હોય, મહારાજની ભાષામાં, તો વર્તન વિનાની વાણી છે.
સેવન હ્યુમન ડેન્જર્સ, જેના ઉપર મહાત્મા ગાંધીએ ખૂબ વાતો કરી છે. વર્તન વિનાની વાણી પોતાનું અને બીજાનું કલ્યાણ બગાડનારી છે, જે આપણા દેશની દશા છે. માટે કેટલી સરસ વાત આવી, ભક્તોના વર્તન કેવા હતા? શુદ્ધ હતા અને શુભ હતા. આપણે બધા ભગવાનના ભક્તો છીએ. હવે આપણે તપાસવાનું છે આપણું વર્તન શુદ્ધ છે અને શુભ છે, આ બંને હોવું જોઈએ. આ બે ગરણે ગાળેલું, આ બે ક્રાઇટેરિયામાં બંધ બેસતું આપણું વર્તન હોય તો મહારાજ રાજી થાય એવું વર્તન છે. આલોક પરલોક સુખ શાંતિ આ બધી માટે યોગ્ય અને એલિજિબલ આપણું જીવન છે. કેટલા બધા ભક્તોના નામ! હવે સુતાર જ્ઞાતિના જે ભક્તો હતા તે બધાને વંશે સહિત કહું છું. તેમાં વાસણ ભગવાન અને રઘુ આ ત્રણ ભાઈઓ હતા. વાસણ સુતાર મહારાજને અત્યંત પ્રિય હતા. તેમાં વાસણના પુત્ર નારાયણ, રણછોડ અને ગોપાળ આ ત્રણ હતા. ભવાનના પુત્ર જાદવ અને ખુશાલ હતા. ખુશાલની માં વ્રજબાઈ હતા. એ બધા સુતાર હરિભક્તો શ્રીહરિની સેવા બહુ કરતા, તે વર્ણવી શકાતી નથી. શ્રીહરિ વડતાલમાં જેટલી વખત આવ્યા તેટલી વખત આ સુતાર હરિભક્તોએ શ્રીહરિને પોતાને ઘેર ઉતાર્યા હતા. તે બધી વાતો આગળના ચરિત્રોમાં કહેવાશે, અહીંયા બધું કહી શકાતું નથી. તેમનો એક ભાણેજ હતો જેને ભાણો કહીને બોલાવતા. તેણે શ્રીહરિની ઘણી સેવા કરી છે. હિંડોળાના સ્તંભને તે રંગ કરતો, તેમજ શ્રીહરિ જ્યારે ગામની બહાર બેઠક કરતા ત્યારે કઠોડાને પણ સુંદર રંગ કરી દેતો. લો, તે સિવાય પૂંજો, લાલો, અમીદાસ આ ત્રણ ભાઈ પણ ઘણા સારા સત્સંગી હતા. એટલા સુતાર હરિભક્તોના નામ કહ્યા. હવે લુહાર જ્ઞાતિના હરિભક્તોના નામ કહું છું. અમીદાસ, લાલદાસ, ગણેશ આ ત્રણે કાયમના સારા સત્સંગી હતા. અને વળી નરસિંહ રામજી નામે વાણંદ હરિભક્ત હતા. તેમણે શ્રીહરિની ઘણી સેવા કરી હતી. અને એક કરસન નામે માળી સત્સંગી હતો, તેણે શ્રીહરિને સુંદર ફૂલહાર બનાવીને પહેરાવ્યો હતો. વડતાલમાં હરિભક્તો ઘણા હતા, પણ નામ તો થોડાના જ લખાયા છે. બધા નામ લખવા ધારીએ તો પણ લખી શકાય તેમ નથી. અખૂટ હરિભક્તોનું આ ગામ છે. લો, બધી જ્ઞાતિના, સુતાર જ્ઞાતિના, વાણંદ જ્ઞાતિના, માળી જ્ઞાતિના, બધી જ્ઞાતિના ભક્તોને સ્વામીએ યાદ કર્યા. ભગવાને આ બધી વ્યવસ્થાઓ, ચાતુર્વર્ણ્યમ મહાસૃષ્ટમ ગુણકર્મ વિભાગ સહ, આપણા દેશની જાતિ પ્રથા એક વ્યવસ્થા હતી. સમાજને સુચારૂ રૂપે ચલાવવા માટે ભગવાને કરેલી વ્યવસ્થા હતી. પણ આ જાતિવાદ માટે લોકોનો દ્રષ્ટિકોણ બદલી ગયો. જાતિવાદનો અર્થ લોકોએ વિભાજન માટે વાપરી લીધો. અમે ઊંચા, પેલા નીચા, આ સારો, આ ખરાબ, આનો આવો અર્થ થયો. અને પરિણામ તમે જુઓ છો, જાતિવાદના ઝેરને લીધે આપણો આખો દેશ કેટલા વર્ષોથી હેરાન થઈ રહ્યો છે. અરે, કેટલા માણસો મરી ગયા છે. આ જાતિવાદનું ઝેર એક જગ્યાએ નહીં, બધી જગ્યાએ હતું. સત્સંગમાં સંપ્રદાયવાદ ચાલ્યો. નીલકંઠ વર્ણી હરિચરિત્રામૃત સાગરમાં આવે છે, વિષ્ણુ કાંચી આવ્યા, શિવ કાંચી આવ્યા, મહારાજે કેટલો મોટો ઝઘડો જોયો, નરસંહાર મહારાજે જોયો. મહારાજને થયું શિવ અને વિષ્ણુના નામે આ ઝઘડા કરે છે. આ લોકો નથી શિવના ભગત, આ લોકો નથી વિષ્ણુના ભગત. બંને દંભી છે, બંને પાખંડી છે. મહારાજે વાત બરાબર મર્મમાં રાખી. એ સમયમાં શિવ અને વિષ્ણુના નામે બહુ ઝઘડાઓ ચાલતા હતા. આજે પણ દક્ષિણ ભારતમાં શિવકાંચી અને વિષ્ણુકાંચીમાં આ ઝઘડો હજી નાનો સમો નથી. પણ મહારાજને થયું મારા સત્સંગમાં એ ન આવે, હું જ્યાં છું ત્યાં ન આવે. શિક્ષાપત્રીમાં કલમ લખી. શું? અમે શિવ અને વિષ્ણુનું એકાત્મ્યપણું જાણીએ છીએ. ભગવાનના નામે ઝઘડા કર્યા, જાતિના નામે ઝઘડા કર્યા. આ બધાની પાછળ માણસનો અહંકાર અને આસક્તિ જ છે. અહંકાર અને આસક્તિ આ બે તત્વ નીકળી જાય ને તો પૃથ્વી ઉપર કોઈ ઝઘડો ન રહે. નામ ભગવાનનું હોય, નામ ધર્મનું હોય, અને પાછળ શું હોય? પોતાનો અહંકાર હોય. એટલે મેં તમને કહ્યું ને, આપણી ધાર્મિકતા એટલે કે શુદ્ધિ એટલે કે શુદ્ધ વર્તન
પણ જો આપણામાં અહંકાર જન્માવે, પછી બીજાનો તિરસ્કાર થાય, પછી અથડામણો થાય, એનાથી બીજાને અશાંતિ ઊભી થાય, આપણને પણ અશાંતિ ઊભી થાય. માટે ધાર્મિકતા આધ્યાત્મિકતા વિના અધૂરી છે, લૂલી છે અને લંગડી છે. બંનેની જરૂર છે. આવા મહારાજના બધા ભક્તો હતા, એટલે આપણે પણ શ્રીજી મહારાજે આ બધી વ્યવસ્થા માટે, જાતિની વાતો આપણા શાસ્ત્રોમાં છે, પણ કોઈક જગ્યાએ તિરસ્કાર થતો હોય, કોઈક જગ્યાએ કોઈકનું અપમાન થતું હોય, તો આપણે એમાં સાવધાન થવું જોઈએ. આપણે જો એમાં ભળીએ તો મહારાજ એમાં રાજી થતા નથી. બાપુજી નામે એક હરિભક્ત હાથ જોડીને શ્રીહરિને વડતાલ ગામમાં પધરાવ્યા. વિવિધ પ્રકારના જે વાજિંત્રો વાગતા હતા તેનો ધ્વનિ ઘણો થઈ રહ્યો હતો. વડતાલને અત્યંત શણગાર્યું હતું, તેની શોભા વર્ણવી શકાતી નથી. પૃથ્વી ઉપર અનેક ધામ છે, પણ વડતાલરૂપી સૂર્યની આગળ બીજા બધા ધામો દીવા જેવા છે. લો, સવારની કથામાં બે દિવસ પહેલા વડતાલનો કેટલો મહિમા આવ્યો હતો. સુતા બેસતા સર્વે કાળ, વાહલો સંભારે છે વડતાલ, જેમ ઘરને સંભારે પ્રવાસે, તેમ વડતાલને અવિનાશી. વિદેશ ગયેલો, પ્રવાસમાં ગયેલો પ્રવાસી જેમ પોતાના ઘરને યાદ કરે, ઘરે જવાનું થાય તો રાજી રાજી થઈ જાય. પૃથ્વીનો છેડો ઘર, એમ ભગવાન શ્રીહરિ આ પૃથ્વી ઉપર હતા. સૂતા બેસતા ઉઠતા જાગતા મહારાજે વડતાલને એટલું વહાલું કર્યું છે, એટલું વહાલું કર્યું છે. વડતાલ ગામ, વડતાલના ભક્તો, વડતાલની ભૂમિ ભગવાન શ્રીને અત્યંત પ્રિય હતી, અને એટલે તો આજે હરિકૃષ્ણ મહારાજ ત્યાં બિરાજે છે. અરે, સંપ્રદાયનું પાટનગર છે, સંપ્રદાયની રાજધાની છે. આજે વડતાલમાં કેટલા મહાન કાર્યો થાય છે. મહારાજે બંને આચાર્યો ત્યાં પધરાવ્યા, મહારાજે શિક્ષાપત્રી ત્યાં લખી, મહારાજે પોતાની મૂર્તિ ત્યાં પધરાવી. શું વડતાલમાં મહારાજે કૃપા વરસાવી. આપણે ભાગ્યશાળી છીએ, આપણા વહાલા પ્રાણપ્યારા પૂજ્ય ગુરુજી વડતાલની કેટલી મોટી સેવા કરે છે તમે બધા જાણો છો. બીજા બધા ધામો વડતાલરૂપી સૂર્યની આગળ દીવા જેવા છે. વડતાલના પૂર્વ દરવાજાની સમીપે એક નિર્મળ જળથી ભરેલું સરોવર છે. તે સરોવરની પાછળ ચારે બાજુ વિવિધ પ્રકારના વૃક્ષ છે, બહુ સારા લાગતા હતા. વૃક્ષોના ઉપર ઘણી જાતના પંખીઓ હતા, તે પક્ષીઓ જાત જાતના શબ્દો બોલતા હતા. તે વૃક્ષોના ઉપર વાનર બેઠા હતા, પોતાની જાતિના શબ્દોથી તે વૃક્ષોને ગજવી દેતા હતા. શ્રીહરિને દેખીને વાનરો ખુશખુશાલ થઈ ગયા, ઘણું નાચવા લાગ્યા, કૂદવા લાગ્યા તે કહી શકાતું નથી. તેમને શ્રીહરિને રીઝવવાનું જ તાન હતું, માનો ફરી આવો અવસર ક્યારે આવશે એમ માનીને નાચતા હતા. લો, વડતાલના ચરિત્રોમાં આ વાત છે ને. વડતાલની પાસે ગોમતી સરોવર, ગોમતી સરોવરના કિનારે સરસ મજાનું આંબાનું વૃક્ષ આજે પણ ત્યાં છત્રી છે. એની નીચે મહારાજે સભા કરી છે, અનેકવાર બિરાજમાન થયા છે. આંબાના વૃક્ષ ઉપર વાંદરાઓ બેઠા હતા, અને મહારાજે ત્યારે વાંદરા સામે નજર કરી, વાંદરાઓ નીચે આવી ગયા, સભામાં બેસી ગયા અને હાથમાં માળા લઈ ફેરવા લાગ્યા. લો, આ કથાનો સાર એવો છે, માણસનું મન વાંદર જેવું છે. વાંદર એટલું ચંચળ પ્રાણી છે, અસ્થિર પ્રાણી છે, અને માણસનું મન પણ કેવું છે, અસ્થિર છે. એને કોઈ ભગવાન જેવા મળે ને, કાં ભગવાન મળે, કાં ભગવાન જેવા સંત મળે, તો એને સ્થિર કરીને માળા ફેરવાવી શકે છે. આપણે આ બધા મંદિરમાં બેઠા છીએ દાદા, માળા કરીએ છીએ, આ ચમત્કાર નથી? બાકી આજે ક્યાં કોણ ભજન કરનારા મળે? મંદિરમાં આવનારા કેટલા, મંદિરમાં આવી રીતે પલાઠી વાળીને બેસનારા કેટલા, તમે બધા કથા સાંભળો છો. આ મહારાજની કૃપા, આ મહારાજની કરુણા. શ્રીજી મહારાજે વડતાલમાં આવું ચરિત્ર કર્યું હતું. ગોમતીજીના કિનારે વાંદરો ઉપર કૃપા કરી હતી. આપણા કંડારી ગુરુકુલ દ્વારા, લોયાધામ પરિવાર દ્વારા પૂજ્યપાદ ગુરુજીએ વર્ષો પહેલાં એક સરસ મજાનું ચિત્ર, પેઇન્ટિંગ તૈયાર કરાવ્યું હતું. સવારે ગોમતી ગયા ભગવાન, પ્રેમાનંદ સ્વામીના કીર્તનના આધારે ગોમતી સરોવર ઉપર સવારે ભગવાન શ્રીહરિ ફરવા માટે પધાર્યા છે. આ ચિત્ર એટલું બધું મશહૂર બન્યું
સત્સંગમાં એટલું બધું લોકપ્રિય બન્યું. સંપ્રદાયની અંદર આપણા લોયાધામ પરિવારનું સૌથી પ્રથમ ચિત્ર બહુ વ્યાપક બન્યું હોય તો આ ચિત્ર આજે ઘણા બધા હરિભક્તોના ઘરે પણ છે. હમણાં ધવલ ભગતના ઘરે મોટા રૂમમાં અતિ મોટું એ ચિત્ર જ્યારે લગાવ્યું ને, સામે બેઠા બેઠા એટલો આનંદ થાય એમ લાગે દિવાલમાંથી હમણાં મહારાજ બહાર આવશે. પૂજ્યપાદ ગુરુજીને આ સંપ્રદાયની દરેક ધરોહર, ચિત્રકળા હોય, સંગીતકળા હોય, પ્રાકૃત ગ્રંથો હોય, સંસ્કૃત ગ્રંથો હોય, આ મહારાજની સ્થાપેલી દરેક પરંપરાઓ એ સંતો દ્વારા આ લોયાધામ પરિવારમાં પોષાય, પુષ્ટ બને, વ્યાપક બને એ જરૂરી છે. અને એવો જ એક બીજો ગ્રંથ સાગર મંથન, શ્રીમદ સત્સંગી જીવન ઉપર પૂજ્ય બ્રહ્મ સ્વરૂપ સ્વામીએ લખેલો આ ગ્રંથ એ પણ સત્સંગમાં ખૂબ વ્યાપક બન્યો, જેના દ્વારા સત્સંગની ખૂબ મોટી સેવા થઈ. અરે બંને દેશ નહીં, આપણી સંપ્રદાયની તમામ શાખાઓએ આ ગ્રંથને એટલો સ્વીકાર્યો, એટલો વધાવ્યો, આજે પણ લોકો આ ગ્રંથને શોધતા શોધતા આવે છે. માટે સાહિત્યની સેવા, સત્સંગની સેવા, સમાજની સેવા, સંસ્કૃતિની સેવા આ બધી આપણા લોયાધામ પરિવાર દ્વારા થઈ રહી છે. હમણાં ઘણા બધા ભક્તોના ફોન આવે છે, સેવાઓ આવે છે. તમને જાણ માટે કે પુલવામા જમ્મુ કાશ્મીરની અંદર આતંકવાદી ટેરરિસ્ટ એટેકની અંદર જે ભારતના વીર જવાનો શહીદ થયા છે, પૂજ્યપાદ ગુરુજીએ સંકલ્પ કર્યો આપણા લોયાધામ પરિવાર દ્વારા સૈનિકોની શહાદત માટે પણ સેવા આપણે મોકલવી છે, કરવી છે. તમે જે કોઈ ભક્તોએ નાની મોટી સેવા મોકલી છે, બધી સેવા, તમારી એકે એક ડોલરની સેવા સીધે સીધી એ સૈનિકોને, એના પરિવારોને મળશે એ વ્યવસ્થા સંતો કરી દેવાના છે. પૂજ્યપાદ ગુરુજીની પણ ભાવના છે. માટે વાલા ભક્તો, તમને ખબર હોય આ લોયાધામ પરિવાર દ્વારા કેવી સારી સેવાઓ થાય છે, કેવા સારા કાર્યો થાય છે, તમને ખબર હોવી જોઈએ. શ્રીજી મહારાજે આવી રીતે વડતાલમાં અનેક ચરિત્રો કર્યા છે. શ્રીહરિના દર્શન સારી રીતે કરી શકાય એવા ભાવથી કેટલાક મનુષ્યો ઝાડ ઉપર ચડી ભરાઈ બેઠા હતા. સહુ શ્રીહરિને આદરભાવથી હાથ જોડી મસ્તક નમાવતા હતા. સહુને શ્રીહરિ ઉપર ખૂબ ભાવ હતો. બધા ગામથી બહાર આવીને ઊભા હતા. શ્રીહરિ જ્યારે ગામના દરવાજાની સમીપે આવ્યા ત્યારે તેની શોભા ઘણી રીતે સજાવી હતી. જેટલા રાજમાર્ગો કહેવાતા તે બધાને વિચિત્ર રીતે શણગાર્યા હતા. બજારોને કાંઠે જેટલી દુકાનોને મકાનો હતા તેના બધા દરવાજાઓને વિચિત્ર રીતે સજાવ્યા હતા. મોતીના તોરણ બાંધ્યા હતા. બજારમાં કેળના સ્તંભ રોપ્યા હતા. બિલોરી ઝાડ તો પાર વગરના બાંધ્યા હતા. પ્રત્યેક દરવાજા આગળ સુશોભિત સુવર્ણ કુંભ સ્થાપિત કર્યા હતા. મકાનોના જેટલા માળ હતા તે બધામાં દર્શનાર્થી લોકો ભીડમાં ઊભા હતા. જે પુરુષો હતા તેમણે સહુએ હાથમાં ફૂલહાર લીધા હતા. સ્ત્રીઓ મોતીના થાળ હાથમાં લઈને રાહ દેખતી હતી. શ્રીહરિ બજારમાં આવ્યા. અપાર સવારી શોભતી હતી. તે વેળાએ ડંકાને ઝરિયાની નિશાન આગળ આગળ ચાલતા હતા. જેટલા વાજિંત્રો હતા તે બધા સવારીમાં આગળ વાગતા હતા. જેટલા સંતો હતા તે બધા શ્રીહરિની આગળના ભાગમાં ચાલતા હતા. શ્રીહરિની આગળ જે પાર્ષદો હતા તે બધા બંદૂકોને ફોડતા હતા, ચોપદાર છડી બોલતા હતા. તેની શોભા પણ અનેરી બની હતી. આવી રીતે ભગવાન શ્રીહરિ વડતાલમાં પધારી રહ્યા છે. મહારાજની અદ્ભુત મૂર્તિ છે. એક એક મહારાજની ચેષ્ટાઓ, મહારાજના લટકાઓ, હાથના લટકા, આંખના લટકા, મુખના લટકા, જાણે કે લોકોના હૃદયમાં કાયમને માટે કંડારાઈ જતા હતા. શ્રીહરિ જે અશ્વ ઉપર બેઠા હતા તે અશ્વને પણ બધા સોનેરી શણગારોથી શોભાડ્યો હતો. અશ્વના ઉપર જેટલા સોનાના ઘરેણા હતા તે વર્ણવી શકાતા નથી. બધા અશ્વના માથા ઉપર કલગી હતી. પગમાં ઝાંઝર પહેરાવ્યા હતા. બોલો, એ જમાનામાં ઘોડાને ઝાંઝર પહેરાવ્યા હતા. ઠમકતા પગમાં રહેલા ઝાંઝરના ઘમઘમાટથી વાતાવરણ સુંદર લાગતું હતું. લો, બધા દરબારોએ પણ પોતાના શરીર ઉપર સોનાના ઘરેણા પહેર્યા હતા. અને તેવા જ ઘરેણા મહારાજાધિરાજ શ્રીહરિએ પહેર્યા હતા. શ્રીહરિની મૂર્તિનો રંગ તો કંઈક ઓર હતો. જો કોઈ તે મૂર્તિને ચિંતવે તો તુરંત તેનું ચિત્ત ચોરાઈ જતું હતું. શ્રીહરિએ પોતાના સ્વરૂપ ઉપર જે વસ્ત્ર આભૂષણ ધારણ કર્યા હતા તે લોકોના મનને ખેંચતા હતા. મહારાજના વસ્ત્ર, મહારાજના અલંકાર, મહારાજના આભૂષણ, મહારાજની મૂર્તિ, મહારાજની ચેષ્ટાઓ, મહારાજના નેત્રો, મહારાજનું મુખારવિંદ, અને આપણા પિયુડા મહારાજ પણ એવા અદ્ભુત છે. હા, જે કોઈ ભક્તો પિયુડા મહારાજના દર્શન કરે છે ને, આ બધા સ્વીકારી શકે આ મૂર્તિ અચરજકારી છે. કેવી છે?
અચરજકારી છે. મૂર્તિમાં હેત થવું ને આ બહુ અઘરું છે, પણ આ મૂર્તિ એવી છે હેત ન કરવું હોય ને તો પણ કરાવી દેવી છે. દાદા, આપણા ઓસ્ટ્રેલિયાના એક હરિભક્ત, એણે પોતાની કોમ્પ્યુટરની સ્ક્રીન ઉપર આ પીયુડા મહારાજનો મુખારવિંદનો ફેસ રાખેલો, એનો એક ઓસ્ટ્રેલિયન વ્હાઈટ મિત્ર એક દિવસ એની ચેમ્બરમાં આવ્યો અને એણે કોમ્પ્યુટરની સ્ક્રીન પર આ જોયું અને એટલો બધો આફરીન થઈ ગયો કે મારે એને આ શબ્દમાં ન બોલાય એક્ઝેક્ટ, કે તારી જે કહેતા હોય બરાબર, કેટલી ક્યુટ છે બોલો હે. વિદેશી લોકો પણ આ મૂર્તિને જુએ તો એકવાર તો મોહિત થઈ જાય એવી મોહમયી, મોહ જગાડનારી, લગાડનારી આ મૂર્તિ છે. પૂજ્યપાદ ગુરુજીએ કેટલી કૃપા આપણા ઉપર કરી. આ મૂર્તિનું કામ ચાલુ હતું, હું ઇન્ડિયા હતો મને ખબર છે, લાગ લગાટ એક મહિના સુધી ઉપર ને ઉપર સતત દેખરેખ કરીને તો પણ ગુરુજીને સંતોષ ન થયો. મૂર્તિ આવી ગઈ, ફરી મોકલી કે મને આમ દર્શન કરતાની સાથે એમ થાય કે એમાં મહારાજ બોલી નીકળશે, મહારાજ ઉપરથી બહાર નીકળશે, એવી મૂર્તિ કરવી છે ને એવી મૂર્તિ થઈ. હા, જે કોઈ પણ નર નારી તે મૂર્તિને એકવાર દેખે તો ચિત્તમાં ચોંટી જતી, જે ક્યારેય બહાર નીકળતી નહીં. અને અત્યારે તમે કથામાં જે મોટી ટીવીની સ્ક્રીનમાં મૂર્તિના દર્શન કરો છો ને, એ બધા અનુભવો છો. જેના ઘરમાં મોટી ટીવીની સ્ક્રીનમાં મહારાજની મૂર્તિ જુએ છે ને, કેટલા એવા હરિભક્તો છે જેણે ટીવી જોવાનું બંધ કરી દીધું છે, કેટલા એવા હરિભક્તો છે જેણે બીજી ન્યૂઝ ચેનલો જોવાનું બંધ કરી દીધું છે. કોના પ્રતાપે? આ મહારાજના પ્રતાપે. આ સંતોએ કથા વાર્તા કરી, સંતોની કથા વાર્તાથી મહારાજમાં હેત થયું, સાધુ ભગવાનમાં જોડે અને તમારું ભગવાનમાં જોડાણ થયું ને, એટલે બાકી આજે ટીવીના વ્યસનથી કોણ બચી શકે એવું છે. કેટલા એવા સારા હરિભક્તો છે પોતાના ઘરની ટીવી ફક્ત કથા વાર્તા, ફક્ત સત્સંગ, ફક્ત આવી મહારાજની કંઈક લીલાઓ ચરિત્રો હોય એના સિવાય કોઈ કામમાં વાપરતા નથી. અરે, નાના દીકરાઓએ નિયમ લીધા છે, એવા આપણા લોયાધામ પરિવારના દીકરાઓ છે. હમણાં નાના દીકરાઓ આવ્યા હતા, અમે બેઠા હતા, ફોન વિશે એક ચર્ચા થઈ, બધાનો ફોન મેં ચેક કર્યો. દાદા, 90% દીકરાઓના ફોનની સ્ક્રીન ઉપર આ મહારાજની મૂર્તિ હતી. બોલો, આપણને આનંદ થાય. બાકી આજે દીકરાઓ ફોનની સ્ક્રીન પર શું રાખે હવે, તમને ખબર છે એટલી વિકૃતિ સમાજમાં આવી છે. જે હાવ ભવાયા કરતા, મારે કહેવા કે હાવ નપુંસક નમાલા માણસો છે, આવા જ ફોટાઓ ઝાઝા નવા છોકરાઓ રાખે છે. એની રૂમમાં તમે જો, મોટા મોટા કાળા પ્લેયરો, ધોળા પ્લેયરો ટીવી ઉપર એને જોતા હોય, એમાં હેત થઈ ગયું હોય, જેનું વર્તન, જેમાં કોઈ સત્વ કશું જ ના હોય. હેત કરવા જેવા મહારાજ છે, હેત કરવા જેવા મોટા પુરુષો છે, એમાં થતું નથી, આ અવળાઈ છે જીવની. પણ આ કથા વાર્તાના પ્રતાપે આ દેખાય છે આપણને પરિણામ. એકવાર મૂર્તિના દર્શન કરે તો મૂર્તિ ચોંટી જતી, બહાર નીકળે નહીં. મૂર્તિ મેં એસો પ્રતાપ રહાયે, જડકુ ચેતન કરત હેતાયે. કેવું સરસ લખ્યું. મૂર્તિ મેં એસો પ્રતાપ રહાયે, જડકુ ચેતન કરત હેતાયે. કોઈ મેં પ્રીત હોવે નહીં જાકુ, એસે કુપ્રીત કરાવત વાકુ. આ મૂર્તિમાં તો એવો પ્રતાપ છે, જડ હોય તેને પણ ચેતન કરી મૂકે. કેવી રીતે? જડ જેવો માણસ હોય, જે મનુષ્યને કોઈ જગ્યાએ હેત ન થતું હોય, આવો જડ ઝાડ જેવો માણસ હોય, પણ આ મૂર્તિના એકવાર દર્શન કરે ને તો એને પણ હેત કરાવી દે. આવી આ મૂર્તિ કામણગારી છે. શ્રીહરિના મસ્તક ઉપર અમૂલ્ય છત્ર હતું, જેની તુલના કોઈ થઈ ન શકે. બંને પડખે ચામર મસ્તક ઉપર ઢળી રહ્યા હતા. હરિકો વદન કમલ તે શોભે, હરિકો વદન કમલ તે શોભે, કોટી ચંદર વે જોઈ કે લોભે, કોટી ચંદર વે જોઈ કે લોભે. કરોડ કરોડ સૂર્ય ને ચંદ્ર
લોભિત થાય આવું મહારાજનું મુખારવિંદ અતિ શોભી રહ્યું છે. આ બધી ઉપમા આપણે પીયુડા મહારાજને આપી શકીએ, આવી અદ્ભુત આ મૂર્તિ છે. અને દાદા ખરેખર જે જે હરિભક્તો આપણા લોયાધામ પરિવારના છે ને, આ મૂર્તિના દર્શન દરરોજ કરે છે ને. હમણાં બે દિવસ પહેલાં સવારે ઇન્ટરનેટનો પ્રોબ્લેમ થયો, કથા ચાલતી નહોતી. મારા ફોનમાં 5-7 ભક્તોના મેસેજ આવ્યા, સ્વામી મેં પાણી નથી પીધું આજે, મૂર્તિના દર્શન ફોટા દ્વારા થયા ત્યાર પછી મેં પાણી પીધું. લો, એ મુખડું જોયા વિના પાણી એ ન પેવો, પ્રાણ જીવનને બાઈ હું તો જોઈ જોઈ જેવો, પ્રાણ જીવનને બાઈ હું તો જોઈ જોઈ જેવો. ઇન્ટરનેટ પર લાઈવમાં મહારાજના દર્શન ન થયા તો ફોટો જ્યાં સુધી ન આવ્યો, દર્શન ન થયા ત્યાં સુધી પાણી ન પીધું. જુઓ, આવા ભક્તો કદાચ મંદિરમાં ન આવતા હોય ને તો પણ મંદિરમાં જ બેઠા છે. માટે આપણને મહારાજમાં હેત થાય, મહારાજ જેમાં રહ્યા છે એવા સંતો ભક્તોમાં હેત થાય, આ કરવાનું છે. આવું થઈ જાય ને તો આ બધું ખબર પડે, આ સત્સંગ તો સમજાય. હરિ કો વદન કમલ અતિ શોભે, કોટે ચંદ્ર વિ જોઈ કે લોભે, શીતલતા હરિ વદન મે જે તે, કોટે ચંદ મે નહીં હે તેતી. ભગવાન શ્રીહરિના મુખારવિંદમાં જેટલી શીતળતા છે ને, જેટલી શાંતિ છે ને, એટલી તો કરોડ કરોડ ચંદ્ર ભેગા થાય ને એમાં પણ નથી. બોલો, અઘરું છે દાદા, સાંભળવું સહેલું છે પણ આ અનુભવવું અઘરું છે. હા, સાગરમાં એક વાત આવે છે, સાગરના શબ્દો સાથે તમને કહું શું વાત આવે, સાંભળો. અનંત કોટે સુખ અક્ષર કેરા, આધારાનંદ સ્વામી બધા સુખ ગણાય છે, રાજાનું સુખ, પછી ઇન્દ્રનું સુખ, પછી બ્રહ્માનું સુખ, પછી બૃહસ્પતિનું સુખ, બધા ગણાવે છે. એમ કરતા કરતા છેલ્લામાં છેલ્લું સુખ કોનું? અનંત કોટે સુખ અક્ષર કેરા, હરિ કે એક અંગ મેહે ઘનેરા. એ અક્ષરમાં જેટલું સુખ છે એટલું સુખ તો શ્રીજી મહારાજના એક અંગમાં છે. અનંત કોટી અક્ષરના સુખ ભેગા થાય એટલું અંગ મહારાજના એક રૂવાડામાં સમાઈ જાય એટલું સુખ છે. મૂર્તિ મેં એસો સુખ હે અપારા, સો જાનત કોઉ જાનન હારા. મૂર્તિમાં આટલું સુખ છે, આધારાનંદ સ્વામી લખી નાખ્યું. પરંતુ શું લખ્યું સ્વામી હે? પરંતુ આ કોણ સમજી શકે? કોઈ કચ્છ સમજી શકે. વાલા એ રસના ચાખણ હાર છાસ્તે નવ પીવેરેલો. ખાખરાની ખિસકોલીને ભાઈ હે આંબાનો રસ કેમ ખબર પડે કેટલો મીઠો હોય એમ. ખાખરા જ ખાનારા, જગતના વિષય જ ભોગવનારા જીવને પરમાત્માનો પરમાનંદ કેટલો દિવ્ય છે કેમ ખબર પડે? આપણે રસ્તે ચાલ્યા જ નથી, એનો અનુભવ કર્યો જ નથી. પૂજ્ય ગુરુજી જોધા ભરવાડની વાત સંભળાવે છે ને, રોટલા ખાનાર, રોટલા જ જોનાર, રોટલામાં જ જીવનાર એ જોધા ભરવાડને પહેલી વાર માલપુડા મળ્યા. પહેલા તો કેવા લાગ્યા? વિચિત્ર લાગ્યા. સ્વામીને કહ્યું, સ્વામી અમે આટલી બધી સેવા કરીએ, અમારા માટે બે રોટલા ઘડી દીધા હોત તો. લો, અરે ગુણાત્યાનંદ સ્વામીએ ઠપકો આપ્યો કે તમારા માટે રોટલા બનાવી દેશું, એકવાર ચાખતો ખરો, મોઢાને અડાડતો ખરો. અને હાથમાં લઈ ચીકણું ચીકણું લાગે, આ શું? નથી રોટલામાં, નથી ભાખરીમાં, નથી રોટલીમાં, નથી પૂરીમાં, છે કઈ બલ્લા? કેટલું વિચિત્ર લાગતું હશે. પણ એકવાર મોઢાને અડાડ્યું કેવું થયું? હું જીવનમાં કહેવા માંગુ છું, ઘણીક વાર આપણી દશા પણ આવી હોય છે. મેં કેટલા નાના દીકરાઓ જોયા છે, એ છે ને અમુક વસ્તુ ન ખાતા હોય, એને સહજ અણગમો થઈ ગયો હોય, એના માઇન્ડમાં ફિટ થઈ ગયું, માઇન્ડ સેટ થઈ ગયું, આ ખોટું આ ખરાબ,
એવા કેટલા દીકરાઓ જોયા, બરાબર. એક છોકરો દૂધીનો હલવો ખાય જ નહીં, એને ગમે જ નહીં, ઉલટી થઈ જાય. અને એ દીકરાને ગુરુકુલનો વિદ્યાર્થી એકવાર સંતોએ દૂધીનો હલવો બનાવેલો અને એને પરાણે બેસાડી કે એકવાર તો ચાખ, એકવાર તો ચાખ. પેલો ના પાડે, પરાણે આપણા સંતો થોડો આગ્રહ કરે, ભાઈ આમાં કંઈ મરી થોડો જવાનો છે? સારી વસ્તુમાં આપણે આગ્રહ કરીને રસ્તે પહેરવો જોઈએ, અને ખરાબ વસ્તુ હોય તો ખોટી રીતે એને પ્રેશર કરીને પાછો વાળવો જોઈએ. થાળ હતો, બહુ સેવાભાવી છોકરો હતો, અને સંતોએ દૂધીનો હલવો એ બટકું એક જમાડ્યું અને પછી ભાઈ એને તો 32 કોઠે. મોટા ભાગના માણસો પ્રેજ્યુડાઇસમાં જીવે છે. કેમાં જીવે છે દાદા? માણસના મનમાં એક પૂર્વગ્રહ બંધાઈ જાય છે, એક ગ્રંથિ પડી જાય છે, આમ ખોટું જ. માણસ પોતે પોતાની વાતને ચકાસતો નથી. આ માણસની સૌથી મોટી મિસ્ટેક છે. આપણે કોઈનો ટેસ્ટ નથી કરવાનો, કોણ સાચું કોણ ખોટું એ આપણે આખો દિવસ જોઈએ છીએ. આપણે આપણી જાતને ચકાસવાની છે. તમે વાત સાંભળી હશે, ગુરુજીની પણ આ પ્રિય વાત છે, ઘણી વાર કથામાં તમે સાંભળી હશે કે એક ઘરમાં એક નાનો નોળિયો રાખેલો, દીકરાની જેમ ઉછરેલો. એ ઘરમાં એક નાનો દીકરો ઘોડિયામાં સૂતો છે, નોળિયો આંગણામાં રમે છે. માં નિર્ભય છે, માં પાણી ભરવા ગઈ, પાણી ભરીને આવે છે અને આંગણામાં નોળિયો સામે મળ્યો, લોહીથી ખરડાયેલો હતો. ખરડાયેલા એ લોહી લુહાણ થયેલા નોળિયાને જોઈ માને એટલી બધી દાંત ચડી, પાણીનું બેડું હતું આખે આખું નોળિયા ઉપર નાખ્યું, કચડ ઘાણ થઈ ગયો એનો. દોડીને માં અંદર ગઈ, માના મનમાં એમ કે મારા દીકરાને આ નોળિયાએ મારી નાખ્યો. માં એક સેકન્ડ ધીરજ ન રાખી શકી, વિચારી ન શકી, અને ઘરમાં જાય તો ઘોડિયામાં દીકરો સૂતો છે, ઘોડિયાની આસપાસ એક કાળો નાગ ટુકડા ટુકડા થઈને પડેલો હતો. માને તુરંત સમજાઈ ગયું, મારા દીકરાને મારવા માટે, ડંખવા માટે આ નાગ આવ્યો હશે, નોળિયો નાગ સાથે લડ્યો હશે, નાગને મારી નાખ્યો હશે એટલે લોહીથી ખરડાયો હશે. એ નોળિયો આવ્યો, મારા દીકરાને જીવન આપનાર નોળિયાને મેં શું કર્યું? હવે ગમે એટલો પસ્તાવો કરે, પાછું રિવર્સ થઈ શકે એવું લાગે તમને દાદા? આવું થવાનું કારણ શું? આવું થવાનું કારણ એટલું જ કે દરેક માણસે પોતે પોતાની શંકાને, પોતાના વિચારોને એકવાર ચકાસવા જોઈએ. લંકાનો રાવણ તો મરી શકે છે, શંકાનો રાવણ નથી મરી શકતો. આ પૂર્વગ્રહ શું છે, પ્રેજ્યુડાઇસ શું છે, માણસના મનમાં પૂર્વગ્રંથિ શું કહેવાય, થોડો સ્ટડી તમે જો સાયન્સ પ્રમાણે કરો ને, હું તો સાયકોલોજી ભણ્યો છું, મને ખબર છે સાયકોલોજીકલ ઇફેક્ટ કેવી હોય. ભણ્યા છીએ અને એના કરતાં વધારે સત્સંગમાં અમે અનુભવીએ છીએ. માટેવાલા ભક્તો, આપણે ભગવાનના ભક્ત છીએ. આ બધી શાસ્ત્રોની વાતો હવે વિજ્ઞાન, ભૌતિક દુનિયા સ્વીકારી રહી છે, એટલે ભૌતિક દુનિયા બહુ સારી રીતે આગળ વધી રહી છે. અને ધર્મ જગત આ બધી વસ્તુને નથી સ્વીકારી શક્યો, એટલા માટે ધર્મ જગતમાં અથડામણો, ઝઘડાઓ, દુઃખ આ બધું દેખાય છે. ભગવાન સ્વામિનારાયણે મોટામાં મોટું ક્રાંતિકારી કામ એ કર્યું, સર્વોપરી સત્સંગની સ્થાપના કરી, કળિયુગમાં સત્યુગ જેવું વાતાવરણ ઊભું કર્યું. માટે આપણે ભગવાનના ભક્ત છીએ. આ કથા વાર્તામાંથી આ બધું શીખીએ, આ કરવા જેવું છે. ભગવાનની મૂર્તિમાં સુખ તો અપાર છે, પણ એને કોઈક જ જાણે છે, કોઈક જ. આધારાનંદ સ્વામી આવું લખ્યું, સો જાનત કોઉ જાનન હારા. નામય મહાન વસ્તુ જે અત્યંત મહાન પુરુષાર્થીઓને એને જ મળે છે. નો પેઇન નો ગેઇન. ડોક્ટર થવું હોય તો તમે મહેનત વગર થઈ શકો? એન્જિનિયર થવામાં ઓછી મહેનત છે, લોયર થવામાં એના કરતાં વધારે મહેનત છે, ડોક્ટર થવામાં એના કરતાં વધારે મહેનત છે. ડોક્ટરમાં તમારે સ્પેશિયાલિસ્ટ થવું એના કરતાં વધારે મહેનત છે ને દાદા. પ્રાપ્તિ જેટલી મહાન, પુરુષાર્થ પણ એટલો મહાન કરવો પડે. આવી રીતે મહારાજની મૂર્તિ, એમાં એટલી શીતળતા, એટલી શોભા જેનું વર્ણન ન થઈ શકે. દરેક અંગમાં એટલો પ્રકાશ હતો કે તેની આગળ કરોડ સૂર્યનું તેજ અલ્પ દેખાતું. દર્શન કરનાર મનુષ્યની પાત્રતા પ્રમાણે એને દર્શન થતા. લો સ્વામી પાછું લખી દીધું, આ તો મને જે દર્શન થાય એ મેં લખ્યું,
પણ ગામના માણસોને જેટલી લાયકાત હતી એટલું દર્શન થતું. શ્રીહરિ બજારમાં આવતા હતા ત્યારે બધા જ પુરુષો અત્યંત સ્નેહભાવથી તેમને ફૂલહાર પહેરાવતા. ગામની જેટલી સ્ત્રીઓ હતી બધી મોતીના થાળ ભરી ભરી ઘણા સ્નેહભાવથી રસભર્યા વચન બોલીને શ્રીહરિને વધાવતી હતી. તે બોલતી હતી, આ વડતાલધામ આપનું જ છે, આપના પધારવાથી ઘણું શોભી રહ્યું છે, હરિભક્તોને સુખ આપનારું છે, આવું બીજું કોઈ ધામ નથી. દેશ દેશના હરિભક્તો જ્યારે અહીં વડતાલ આવે છે ત્યારે તેમના મન દર્શન કરીને અત્યંત પ્રસન્ન થાય છે અને આ ગામના લોકો પણ તે ભક્તોના દર્શન કરીને પ્રસન્ન થાય છે. ઇતિ શ્રી સહજાનંદ સ્વામી શિષ્ય સિદ્ધાનંદ મુનિ વિરચિત શ્રી હરિચરિતામૃત સાગરના અષ્ટમ પુરમાં બાકી રહેલા વડતાલના હરિભક્તોના નામ કહ્યા અને શ્રીહરિએ વડતાલપુરમાં પ્રવેશ કર્યો એ નામે 48મો તરંગ સમાપ્ત થયો. બોલો ઘનશ્યામ મહારાજ.